फ्रेंड्स, वेलकम टू लाइफ लॉन्ग एजुकेशन धोरण 12 फिजिक्स प्रकरण नंबर 4 गतिमान विद्युत भार अने चुंबकत्व। गया लेक्चर नी अंदर आपने उदाहरण ना दाखला में 4.6 अने 4.7 पूरा कर्या था। इने पछीनो दाखलो जे 4.8 छे ए छे विद्युत प्रवाह धारित तार होय एनी अंदर उद्भवता चुंबकीय क्षेत्र वाला 3 अलग अलग किस्साओ हता। एक तारना अंदरना भाग में, एक तारना बहारना भाग में अने एक तारनी सपाटी उपर। हवे आजे उदाहरण जे छे ए थियोरिकल छे, एटले आपणे अगाउ थियरीना पोर्शननी अंदर आ उदाहरणने समावेश करी लीधो छे। तमे जोवुं होय तो आगळनो 7મો 8મો लेक्चर जे छे विद्युत प्रवाह धारित तारना कारणे उद्भवतुं चुंबकीय क्षेत्र छे ए तमे जोई शको छो। एटले अहींया चेप्टर उदाहरण नंबर 4.8 जे छे स्कीप करीए छीए अने एना पछीनुं उदाहरण 4.9 अने 4.10 आ बे उदाहरणनी वात आपणे आ लेक्चरनी अंदर करशुं। तो शरूआत करीए, जोईए पहेला उदाहरण नंबर 4.9। जे डेटा आप्यो छे, जे रकम आपी छे, बराबर समझिए शुं कहे छे। जुओ के भाई सौथी पहेला 1 सेंटीमीटर त्रिज्या, 1 सेंटीमीटर आपणने त्रिज्या आपी छे। तो एम लखी नाखो त्रिज्यानी संज्ञा आर बराबर 1 सेंटीमीटर। यूनिट एसआई एकम मुजब फेरवीए तो सेंटीमीटर नो मीटर में कन्वर्ट करशू एटले डिवाइड बाय 100 एटले के 0.01 मीटर थशे। आगळ आवो, 0.5 मीटर लंबाई, लंबाईने आपणे एल कहीए, एल इज इक्वल टू 0.5 मीटर। चलो आ एसआई एकमनी अंदर छे ज। आवो सोलेनोइड छे, चलो शुं आप्युं छे आपणने भाई, तो के सोलेनोइड आप्युं छे। सोलेनोइड आवे एटले मगजनी अंदर तरत ज ने सूत्र बधा क्लियर थी जवा जोईए के सोलेनोइड नी अंदर उद्भवतुं चुंबकीय क्षेत्र बी इज इक्वल टू μ0ni, आवुं कंईक सूत्र थाय बराबर। तो अहींया सोलेनोइड छे एनी अंदर टोटल 500 आटा धरावे छे, तो आपणने कुल आटा एटले केपिटल एन नी किंमत आपी छे 500 बराबर। एना आंकड़ाओ छे नहीं एटले सीधो लखी ना, एनो एकम नथी एटले लखी नाखे 500 आटा। તેમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એટલે કે વિદ્યુત પ્રવાહ I એના બરાબર થશે કેટલું, તો કે 5 એમ્પિયર। તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય, ચુંબકીય ક્ષેત્રનું માત્ર આપણે મૂલ્ય જે છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે। ચાલો આટલી વસ્તુ કમ્પ્લીટ। તો આપણે ચુંબક સોલેનોઇડની અંદર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર માટે સૂત્ર શું છે, તો એ લખીએ કે ભાઈ સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર સૂત્ર છે μ0ni। હવે એક વસ્તુ અહીંયા બરાબર નોટ કરે કે આ જે એન છે ને એના એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા છે, એકમ લંબાઈ દીઠ આટા કેટલા હોય એ છે, પણ રકમમાં તમને અહીંયા કુલ આટા આપ્યા છે રેડી। બાકી μ0ની કિંમત તો કોન્સ્ટન્ટ છે 4π × 10⁻⁷, આઈની કિંમત રકમમાં તમને 5 એમ્પિયર આપી છે, અહીંયા એન જે છે એ તમારે એક શોધવો પડશે। કઈ રીતે શોધવો પડશે, તો કે જો અહીંયા નાની એવી આપણે એક ત્રિરાશી મૂકીએ કે ભાઈ 0.5 મીટર લંબાઈ છે, સોલેનોઇડની લંબાઈ કેટલી છે, તો કે 0.5 મીટર લંબાઈ છે, તો આટા કેટલા, તો કે 500। આપણે 1 મીટરની લંબાઈ હોય, એકમ લંબાઈ લેવાની, એટલે 1 મીટર લંબાઈ હોય તો આટાની સંખ્યા બરાબર કેટલી, તો કેટલા થશે, તો કે 500 × 1/0.5। તમે અંશમાં આનો પોઈન્ટ કાઢો એટલે તમારે 10 મૂકવા પડશે, છેદમાં 5 એટલે એ કેટલા થશે, તો કે 1000 બરાબર। 100 × 5 કરો એટલે 5 નીકળી જાય, 100 × 10 એટલે 1000। આ તમને સ્મોલ એન ની કિંમત મળી, તો એકમ લંબાઈ દીઠ આડાની સંખ્યા કેટલી થઈ, તો કે 1000। અથવા સિમ્પલી તમે ખાલી બેઝિક ગણતરી કરો તો ખબર પડી જાય કે ભાઈ 1/2 મીટરની અંદર 500 છે, તો 1 મીટરમાં તો કે બીજા 500 આવી જાય, એટલે કુલ કેટલા થઈ જાય, તો કે 1000। ચાલો મૂકીએ કિંમત, તો μ0 એટલે 4 × 3.14 × 10⁻⁷ આટાઓની સંખ્યા, એન એટલે કે 1000 × આઈ એટલે કેટલું થશે, તો કે 5। ચાલો કેલસી ની અંદર આપણે આને સોલ્વ કરીએ, તો 4 ×
चार गुणिया त्रण पॉइंट चौदह गुणिया पांच, 1000 ने अपने घात में लखी नाखशु एटले तो के 62.8 गुणिया 10 नी आ बाकी है, त्रण घात एड करो तो -7 प्लस 3 એટલે -4 ઘાત ટેસ્લા થાય. રેડી? એટલે ફરી જોઈએ, 4 ગુણ્યા 3.14 ગુણ્યા 5 એટલે જવાબ તમારો આવ્યો 62.8 ગુણ્યા 10 ની -4 ઘાત ટેસ્લા. આપણે નિયમ મુજબ એકમ પછી પોઈન્ટ રાખવો હોય તો આ બાજુ લઈ જાઓ એટલે 6.28 ઘાતમાં હજી એકનો વધારો થાય એટલે -3 ઘાત ટેસ્લા. આટલું કંઈક જે છે એ આપણું ચુંબકીય ક્ષેત્ર હશે, સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આટલું કંઈક હશે. ચાલો, કમ્પ્લીટ. એકદમ સહેલો દાખલો હતો, માત્ર એક સૂત્ર મૂકી દાખલો ઘણો હતો, બાકી બધી કિંમત તમને આપેલી હતી. હવે જુઓ, ઘણી વાર તમને એવું થાય કે ત્રીજી આઈપી છે તો ક્યારેક રકમની અંદર તમને એકાદી ડેટા જે છે એક્સ્ટ્રા આપેલો હોય તમને કન્ફ્યુઝ કરવા માટે. હવે અહીંયા આપણે ત્રીજી આપણને આપી, ત્રીજીનો આપણે કંઈ ઉપયોગ થતો નથી, બરાબર? તો એ કન્ફ્યુઝન માટે છે. જુઓ નેક્સ્ટ આગળનો દાખલો 4.10 શું કહે છે કે ભાઈ કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક તમને આપ્યો છે 3.0 ગુણ્યા 10 ની -5 ઘાત ટેસ્લા. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો આપ્યો છે એટલે બી ઇઝ ઇક્વલ ટુ, હું અહીંયા લખું છું, 3.0 ગુણ્યા 10 ની -5 ઘાત ટેસ્લા. એટલે એપ્રોક્સિમેટલી 3 થયું ને, 3.0 એટલે 3 ગુણ્યા 10 ની -5 ઘાત ટેસ્લા. અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ છે. ચાલો, આ ક્ષેત્ર સમજી લ્યો કે ભાઈ માની લો કે આ પૃથ્વી છે, બરાબર? આ પૃથ્વી છે. હવે આ છેડો જે છે ને એનો ભૌગોલિક કયો ધ્રુવ કહેવાય? તો કે ઉત્તર ધ્રુવ. આ છેડો કયો કહેવાય એનો ભૌગોલિક? તો કે દક્ષિણ ધ્રુવ. તો આ ચુંબકીય ક્ષેત્રની દિશા તમને કઈ કીધી છે ભાઈ? તો કે ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ છે. ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ. ભૌગોલિક દક્ષિણ ક્યાં છે? તો કે અહીંયા. તો આવી કંઈક જે છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા થઈ. ચાલો, આ પ્રકારે હું અહીંયા દર્શાવું છું. આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બી જે છે એની કંઈક ડાયરેક્શન આવી થઈ. ચાલો આગળ વાંચો. એક લાંબો સીધો વાહક, એક વાહક તમને આપ્યો છે, એમાંથી 1 એમ્પિયર જેટલો સ્થાયી પ્રવાહ પસાર થાય છે. એટલે વિદ્યુત પ્રવાહ તમને આપ્યો છે કે કોઈ વાહક છે, એ વાહકમાંથી I બરાબર 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તેને સમક્ષિતિજ ટેબલ ઉપર મૂકવામાં આવે છે, બરાબર? ચાલો, હવે આપણે એ અહીંયા ફિગર દોરીએ કે ભાઈ માની લો કે આ એક સમક્ષિતિજ ટેબલ છે. ચાલો, રેડી? સમક્ષિતિજ ટેબલની અંદર હું અહીંયા દિશા દર્શાવું કે ભાઈ આ એનો ઉત્તર તરફનો છેડો, આ દક્ષિણ તરફનો છેડો, આ પૂર્વ તરફનો છેડો અને આ પશ્ચિમ તરફનો છેડો, બરાબર? આની અંદર મૂકવાનો છે. કઈ રીતે મૂકવો એ આપણને કીધું નથી. આમ મૂકવો, આમ મૂકવો, આમ મૂકવો, એ જોઈએ આગળ. અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા બે વસ્તુ છે, એક પૂર્વથી પશ્ચિમ અને બીજું છે દક્ષિણથી ઉત્તર તરફ રહીએ. ત્યારે એકમ લંબાઈ દીઠ તેના ઉપર લાગતું બળ કેટલું હોય? મૂળ કે આ ચુંબકીય ક્ષેત્રની અંદર ટેબલ ઉપર આપણે આ સળિયો મૂક્યો છે તો એ સળિયા ઉપર ચુંબકીય ક્ષેત્રના કારણે બળ લાગશે. એ બળની કિંમત શોધવાની છે. પણ એ બળના અલગ અલગ તમને બે ભાગ આપ્યા કે જો વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહેતો હોય તો, અને જો વિદ્યુત પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ વહેતો હોય તો. મૂળ તમારે બળ જે છે એ શોધવાનું છે. ચાલો, કમ્પ્લીટ. તો હું પહેલા પહેલી કન્ડિશન વિચારું ભાઈ. પહેલી કન્ડિશનની અંદર તમારે વિદ્યુત પ્રવાહ કઈ રીતે રાખવાનું છે? તો કે પૂર્વથી પશ્ચિમ તરફ જે છે એ વિદ્યુત પ્રવાહ રહેવો જોઈએ. મતલબ કે તારની ગોઠવણી તમારે કઈ રીતે રાખવાની? તો કે આ પૂર્વથી પશ્ચિમ તરફ આ રીતે આખો વાહક ગોઠવેલો છે, એમાં વિદ્યુત પ્રવાહ આ રીતે પસાર થતો હશે. જુઓ જે ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં છે,
तो के दक्षिण थी उत्तर तरफ એટલે આ કઈ દિશા છે તો પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ એટલે આ થીટા કેવો થયો તમારો લંબ થીટા તમારો કેટલો થયો ભાઈ તો કે 90 તો અહીંયા હું લખી નાખું ભાઈ કે અહીંયા થીટા જે છે આપણો કેટલો થશે તો કે 90 ડિગ્રી ચાલો હવે એકમ લંબાઈ દીઠ બળ શોધવું છે તો કોઈ પણ વાહક ઉપર લાગતું બળ વાહક તાર પર લાગતું બળ એનું સૂત્ર શું છે વાહક તાર પર લાગતું બળ F is equal to I L cross B આવું કઈક સૂત્ર છે I L cross B અહીંયા તમારે ક્રોસ કાઢવો હોય તો I L B sin theta આવું કઈક આવશે હવે આપણને આ તો કુલ બળ થયું પણ આપણે એકમ લંબાઈ દીઠ બળ ગોતું છે લંબાઈ વડે આને ડિવાઈડ કરો એટલે આ L જશે નીચે તો આ F ના છેદમાં L એટલે આ આપણને મળી ગયું એકમ લંબાઈ દીઠ બળ એટલે હું સ્મોલ F કહું તો સ્મોલ F is equal to I B sin theta થીટાની કિંમત તમને આપેલી છે B ની કિંમત તમને અહીંયા આપેલી છે I ની કિંમત આપેલી છે ચાલો સીધી કિંમત મૂકવાની છે I બરાબર કેટલો આપ્યો તો કે 1 એમ્પિયર B બરાબર કેટલો છે તો કે 3 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત ટેસ્લા ગુણ્યા થીટા એટલે કે sin 90 ચાલો sin 90 ની કિંમત થશે 1 એટલે આ 1 1 ગુણ્યા 1 એટલે 1 એટલે જવાબ તમારો સીધો કેટલો આવી ગયો 3 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત ટેસ્લા તો આ જે છે એ આપણો પહેલો જવાબ થયો કે ભાઈ પૂર્વથી પશ્ચિમ સુધીની અંદર પ્રવાહ પસાર થાય ત્યારે સોરી ટેસ્લા નહીં ન્યૂટન આવશે બળ છે એટલે ન્યૂટન કેટલો છે તો કે 3 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત ન્યૂટન ચાલો હવે વિચારો બીજો કિસ્સો બી ની અંદર શું કહે છે કે તમારે પ્રવાહ કઈ રીતે પસાર કરાવવાનો છે તો કે દક્ષિણથી લઈ ઉત્તર તરફ દક્ષિણથી લઈ અને ક્યાં તરફ તો કે ઉત્તર તરફ તો આપણે પાછું ટેબલ દોરીએ જુઓ અહીંયા ટેબલની અંદર દિશા દર્શાવીએ આ છેડો ભાઈ કયો છે તો કે ઉત્તર તરફ આ છેડો દક્ષિણ આ પૂર્વ અને પશ્ચિમ તાર તમારે કઈ રીતે રાખવાનો દક્ષિણથી ઉત્તર તરફ એટલે કે આ રીતે રાખવાનો છે પ્રવાહી ક્યાં પસાર થશે તો કે ઉપર તરફ આ રીતે હવે જુઓ જે થીટા અહીંયા શું છે ચુંબકીય ક્ષેત્ર આપણું કયું છે તો કે આ દિશામાં છે દક્ષિણથી ઉત્તર તરફ ચુંબકીય ક્ષેત્ર છે તો ઉપર તરફ ચુંબકીય ક્ષેત્ર પ્રવાહી ઉપર તરફ તો લખી શકું ભાઈ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા ડિગ્રી તો કે 0 ડિગ્રી સીધું સૂત્ર મૂકો તમે કે F ઇઝ ઇક્વલ ટુ સ્મોલ F ઇઝ ઇક્વલ ટુ I B sin થીટા જુઓ જો અહીંયા સાઈન તમારું 0 થાય સાઈન 0 બરાબર કિંમત શું થાય તો કે 0 આ કિંમત 0 છે તમારો ફોર્સ કેટલું થઈ ગયું F ઇઝ ઇક્વલ ટુ 0 મતલબ કે જ્યારે તમે પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ રાખશો ત્યારે એ સળિયા ઉપર કોઈ પ્રકારનું બળ લાગશે નહીં શા માટે કારણ કે થીટા આવે છે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 તો સાઈન 0 બરાબર કિંમત શું મને મળે છે ભાઈ તો કે 0 ક્લિયર એટલે અહીંયા તમે દક્ષિણથી ઉત્તર તરફ કોઈ બળ લાગશે નહીં જ્યારે પૂર્વથી પશ્ચિમને બળ લાગશે કેટલું તો કે 3 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત ટેસ્લા જેટલું એટલે કે મહત્તમ બળ જે છે એ લાગશે ચાલો ક્લિયર તો આ વાત થઈ ઉદાહરણ નંબર 4.9 અને 4.10 હવે પછીના લેક્ચરની અંદર બાકીના બે ઉદાહરણો છે 11 અને 12 સોરી 11 12 અને 13 તમને ત્રણ ઉદાહરણની વાત કરશું ત્યાં સુધી લેક્ચર જોતા રહો